કચ્છમાં નિર્માણ પામનાર સોલાર પ્રોજેક્ટ સુરક્ષા માટે જોખમ સર્જી શકે છે તેવું આક્ષેપ લઘુમતી સમાજના અગ્રણી અને કોંગ્રેસના આદમ ચાકીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું. આવનારી 15 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ખાવડા નજીક રણ વિસ્તારમાં નિર્માણ પામનાર સૌથી મોટા સોલાર પાવર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે. તો જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે તે પ્રોજેક્ટ ભવિષ્યમાં દેશની સુરક્ષા માટે જોખમ સર્જી શકે છે. સોલાર પ્રોજેક્ટ અદાણી સહિતના ઉદ્યોગગૃહ અને કંપનીઓને આપવા માટે સરકાર નિયમોમાં ફેરફાર સાથે રાષ્ટ્રીય સુરક્ષાની અવગણના કરી છે. આદમ ચાકી દ્વારા પુરાવા સાથે આક્ષેપો કરાય છે. જાણો સમગ્ર પ્રાથમિક હકીકત આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં આદમ ચાકી દ્વારા. એટલે આપણી માંગણી એમાં એ છે કે દેશના સલામતી, દેશનું રક્ષણ અને આપણા દેશના કોઈ પણ રીતે આપણી સલામતી માટે આપણે લડાઈ લડવી પડે. આજે જે નકશા અને પ્લાન જે 2019 મેં લીધા એમાં ક્લિયર બતાવવામાં આવે છે નકશામાં કે ક્યાં 5 કિલોમીટર આંતરરાષ્ટ્રીય બોર્ડર છે, ક્યાં 1.5 કિલોમીટર છે, ને ક્યાં 10 કિલોમીટર છે, ને ક્યાં 15 કિલોમીટર છે. એ બાબતે સરકારે ફેર વિચારણા કરે કે આ જે છે બોર્ડર છે, જેવી રીતે પંજાબમાં 30 કિલોમીટર સુધી આંતરરાષ્ટ્રીય બોર્ડર એને ઉદ્યોગને કોઈ આપવામાં આવતી નથી. 30થી દૂર હોય એ આપવામાં આવે. 1990માં જે કાયદો આપણો હતો કે આંતરરાષ્ટ્રીય બોર્ડર 90 કિલોમીટર દૂરથી પછી ઉદ્યોગને આપવામાં આવે. હવે એના પછી જે ફેરફાર થયો હોય, પણ ફેરફાર થયો હોય તો પણ મને આમાં કે પંજાબ આપણું દેશનો ભાગ છે, પંજાબમાં 30 કિલો મૂકીને પછી આપવામાં આવે છે. તો હાલ જે જમીન છે, જે દેશની સલામતી માટે, રક્ષણ માટે જે એને બોર્ડર છે, એ બોર્ડર મૂકી ને પછી જમીન આપવામાં આવે તો આપણે કોઈ વાંધો નથી. સાથે સાથે કે આ જે આપણું કાયદાકીય રીતે ને રેક્ષની સલામતી માટે મૂકીને પછી એ સ્થાનિક રોજી આપવામાં આવે. જે કચ્છમાં ઘણા ઉદ્યોગો આવી ગયા, આજ દિવસ સુધી કચ્છ આખામાં કે સ્થાનિકોને ત્યાં પણ કામ મળતું નથી. જે માલેતુજાર હોય, શક્તિશાળી હોય, નેતાઓના છોકરા હોય, નેતાના સગા હોય, એને કામ મળે, પણ સામાન્ય કચ્છના લોકોને મળતો નથી. તો કચ્છીઓને પૂરો કામ એ પ્રોજેક્ટ જે શરૂ થાય એમાં એને આપવામાં આવે ને સલામતી તો આજે જે દૂર થઈ જશે એટલે આ મુદ્દો પૂરો થશે. સાથે સાથે વીજળી ઉત્પાદન થાય, એ વીજળી ઉત્પાદનમાં 50% કચ્છીઓને રાહત, એટલે કચ્છના લોકોને 50% રાહત એવા વીજળીનું કનેક્શન આપવામાં આવે. આ 3 મુદ્દાનું અમારી માંગણી છે. પીએમ સાહેબ આવે છે ત્યારે આ મુદ્દા જોઈને જો આપ કરતા હોય તો અમને કોઈ કાયદાકીય લડાઈ કે લોકો અવાજ સાથે કે લોક જાગૃત કરવાની જરૂર નથી. પણ આજ આ જ રીતે કરવામાં આવશે તો અમે અલગ અલગ 2 આજે ટીમ બનાવી છે. કાયદાકીય રીતે અમારા એડવોકેટ હનીફભાઈની આગેવાની નીચે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના વકીલો સાથે, રિટાયર્ડ જજો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે કઈ રીતે આપણી લડાઈ લડવી. ને અમે સામાજિક રીતે રમેશભાઈ હોય, ઘનશ્યામભાઈ હોય કે અને અમારા બીજા સાથીઓ ઘણા છે, એ સાથીઓ સાથે સાથે રાખીને આપણે લોક અવાજ ઊભો કરવું કે આ થવાથી આપણે આ નુકસાન થશે એ બાબતે અમારી કરવાની તૈયારી છે. દાખલા તરીકે DLR છે, DLR પોતાના અભિપ્રાયમાં ફર્સ્ટ લખ્યો છે કે આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે 15 કિલોમીટર આ જમીન બેવડાય છે. ડેપ્યુટી કલેક્ટર પણ પોતાના રિપોર્ટમાં એવું લખ્યો છે કે અગાઉ 80 કિલોમીટર કાયદો હતો ને આ જમીન આનાથી બેડવાય છે. માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરશ્રીએ પણ ચોખ્ખું અભિપ્રાય લખ્યું કે ભાઈ આ જે કામ છે એ આમાં 80 કિલોમીટર હતું, હવે આમાં કઈ રીતે થઈ શકે એવું સરકાર ઉપર મૂકી દીધું. એવી રીતે ગાંધીનગરના BSFના કમાન્ડો ગુજરાતના એ પણ લખી આપ્યું કે સેન્ટરની મંજૂરી લઈ પછી આખું કરવું. એટલે ચોખ્ખો અભિપ્રાય મને લાગે છે વહીવટતંત્રના અધિકારીઓનો કે આમાં આપી શકાય નહીં, પણ દેશની સલામતી જોખમાય નહીં તો આપવામાં આવે. તો આ જ રીતે અમારી માંગણી આ છે કે આપણે દેશની સલામતીની જાળવણી થાય ને દેશની મર્યાદા જે આપણે બોર્ડર છે એનાથી દૂર રાખી ને કોઈને પ્રોજેક્ટ આપ કરતા હોય તો કશું વાંધો નથી. હું આવી રીતે 2012માં આચિયન કંપનીને જમીન ફાળવવામાં આવી ત્યારે હાઈકોર્ટમાં ગયેલ, તે હાઈકોર્ટના તે વખતે ભારત સરકારના કમાન્ડો BSF
ને ગુજરાત સરકાર બેન્દ્રી આપી કે ભાઈ હવે આનાથી આગળ અમે વધશું નહીં. ને તે વખતે 60 કિલોમીટર દૂર આ હાથિયન કંપની હતી, તો આજની તારીખમાં તો 15 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર છે. એટલે કઈ રીતે આ બધું કરશે એ પણ એક પ્રશ્ન ઊભો થાય છે. પહેલી શરૂઆત એ જ છે કે આપણા દેશની સલામતી જે પંજાબમાં 30 કિલોમીટર છે, એ 30 કિલોમીટર મૂકીને આપીને કોઈ વાંધો નથી. બાકી એને બોર્ડર ઉપર આપી દે ને એમને સલામતી, એમાં કશું પણ અમે બાંધછોડ કરશું નહીં. એ માટે જે લડાઈ લડવી પડે એ લડાઈ અમે લડશું. એ લડાઈ સામાજિક લડાઈ છે, આ રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. ને તમને અગાઉ પણ ખબર છે, જીકે જનરલ હોસ્પિટલ હોય, સ્પોર્ટ્સ સિટી હોય, ઘણી બધી લડાઈઓ આપણે લડી છે. હું સામાજિક તરીકે લડું, કોંગ્રેસ નેતા છું 100%, ને કોંગ્રેસ વિચારધારાનો છું, ને કોંગ્રેસ માટે લડાઈ કરું છું. પણ આ લડાઈ કોઈ રાજકારણ કરવા માંગતો નથી. દિવાળી તેમજ નૂતન વર્ષાભિનંદન શ્રી ચંદુભાઈ એ જાડેજા, પ્રમુખ મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ, શ્રી મુકેશ આર ગોર, મહામંત્રી મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ એવમ મુંદ્રા તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ પરિવાર, મુંદ્રા કચ્છ. વડાલા જૂથ ગ્રામ પંચાયત દીપાવલીની શુભકામના સરપંચ શ્રી ઝવેરબેન ભાણજીભાઈ ગાલા, તલાટી સહમંત્રી શ્રી તરુણાબેન એસ પ્રજાપતિ તથા સમસ્ત વડાલા જૂથ ગ્રામ પંચાયતના સદસ્યો તરફથી દીપાવલીની શુભકામના. શુભેચ્છક સરપંચશ્રીના પ્રતિનિધિ શ્રી દીપકભાઈ ભાણજીભાઈ ગાલા, વડાલા તાલુકો મુંદ્રા કચ્છ. સરપંચ શ્રી હીરાલાલભાઈ પાતરિયા, દેશલપર ગ્રામ પંચાયત, દીપાવલીની શુભકામના. સર્વ કચ્છી ભાઈઓને દિવાળીની હાર્દિક શુભકામના. શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ લખુરામભાઈ કુંભાજી ગોરડિયા, મુંદ્રા એપીએમસીના ડાયરેક્ટર, પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. લખુરામભાઈ કુંભાજી ગોરડિયા તેમજ સમસ્ત ગોરડિયા પરિવાર પ્રાગ પર 2. મુંદ્રામાં આવેલ ભવ્ય શોરૂમ એટલે રજવાડી મોલ ફેમિલી શોરૂમ, જેમાં આપ આપના શુભ પ્રસંગો માટે અવનવી બ્રાન્ડેડ વેરાયટીઓની ખરીદી કરવા એક વખત અવશ્ય પધારો. અમારે ત્યાંથી ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘોડિયા, ગોદડી, કબાટ, બેબી શૂઝ, મોજા, બેગ, બોયઝ વેર, પેન્ટ, ટી શર્ટ, શર્ટ, કુર્તા, શૂટ, પાઘડી, ઇન્ડો વેસ્ટર્ન, કોટ શૂટ, બ્લેઝર, કેપરી, નાઇટ શૂટ તેમજ ગર્લ્સ વેરમાં જીન્સ, ટોપ, ચોલી શૂટ, ચૂડીદાર, બેબી ફ્રોક્સ, હોઝિયરી તેમજ કોટન ફ્રોક્સ, બેબી સીટ, ટુવાલ, નેપકિન સાથે હેન્ડલૂમ આઇટમ પણ ઉપલબ્ધ. ફર્સ્ટ ફ્લોર લેડીઝ વેર સેક્શનમાં કેટલોગ સાડી, હેવીવર્ક સાડી, બાંધણી, બનારસી સાડી, રાજસ્થાની બાંધણી, પટોળા, ફેન્સી સાડી તેમજ એથનિક વેરમાં ચણિયા ચોલી, ચૂડીદાર સૂટ, ચોલી શૂટ, ઘરચોળા, પાનેતર, ચુંદડી, રાજસ્થાની મારવાડા સૂટ, રજવાડી મોજડી અને વેસ્ટર્ન વેરમાં ટોપ, જીન્સ, કેપરી, લેગીઝ, જેગીઝ, ડંગરી શૂટ, ફંકી ટોપ તેમજ પ્લાઝો શૂટ. સેકન્ડ ફ્લોર જેન સેક્શન, ફોર્મલ શર્ટ, બેઝિક શર્ટ, ફેન્સી શર્ટ, ટી શર્ટ બ્રાન્ડેડ મોટી સાઇઝમાં ઉપલબ્ધ. ફોર્મલ પેન્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ દરેક સાઇઝની કમરની સાઇઝમાં ઉપલબ્ધ રહેશે. એથેન્ટિક વેરમાં પાર્ટી વેર શર્ટ, કોટ શૂટ, બ્લેઝર, કુર્તા, જાકીટ, ઇન્ડો વેસ્ટર્ન, પાઘડી, રજવાડી સાફા, રજવાડી મોજડી, રજવાડી હન્ટર શૂટ, ટાઈ બેલ્ટ તેમજ નાઇટ વેરમાં કેપ્રી નાઇટ પેન્ટ, નાઇટ શૂટ વગેરે ઉપલબ્ધ રહેશે. રજવાડી મોલમાં આશીર્વચન માટે પધારેલ પરમ પૂજ્ય મૃદુલા બાબા માતાજી રતાડિયા ગણેશવાળા તેમજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા સમાજરત્ન શ્રી વીરેન્દ્રસિંહ બહાદુરસિંહજી જાડેજા, મુંદ્રા માંડવી ધારાસભ્યએ પણ શુભેચ્છા મુલાકાત લીધેલી. અમારું સરનામું છે રજવાડી મોલ, શોપ નંબર 1-4, જૈનનગર 2, બારોઈ ગ્રામ પંચાયત રોડ, મુંદ્રા કચ્છ. મોબાઈલ નંબર 9925042413, 8141549861, 9726222229, ઈમેલ એડ્રેસ rajwadimall@gmail.com. અંજારમાં અભૂતપૂર્વ સલૂન શોપ એટલે જેડીસ હેરકટ એન્ડ સલૂન. અમારે ત્યાં ફેસિલિટી સ્પેશિયલ હેરકટ, સ્પેશિયલ ફેન્સી હેરકટ, સ્પેશિયલ શેવિંગ, સ્પેશિયલ ફેશિયલ, સ્પેશિયલ બ્લીચ, સ્પેશિયલ ફેસ મસાજ, સ્પેશિયલ હેર વોશ,
તેમજ સલૂન ને લગતી તમામે તમામ વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ। અમારી ફેસબુક આઈડી છે જયદીપ વાજા, ઇન્સ્ટાગ્રામ આઈડી છે જયદીપ વાજા, ઈમેલ આઈડી જયદીપ વાજા 7190@gmail.com। અમારું સરનામું નોંધી લેશો, જેડીસ હેરકટ એન્ડ સલૂન, અંજાર આદિપુર રોડ, ઓપોઝિટ બંસરી વિલા, ગ્રીનલેન્ડ સોસાયટી। કોન્ટેક્ટ નંબર 9725866653। મહાવીર કલેક્શન, મહાવીર કલેક્શન સુરતને ભાવે ફેન્સી સાડીઓ, જોર્જેટ સાડી, ચણિયા ચોલી, ફેન્સી કુર્તી, કચ્છી કોટન બાંધણી, મારવાડા, રાજપૂતી પોશાક, દુપટ્ટા, લેગીસ, બાટિક પ્લાઝો, પ્લેન પ્લાઝો, કોટન નાઇટી, પેટીકોટ, જેન્ટ્સ વેરમાં જીન્સ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, નાઇટ ડ્રેસ। અમારે ત્યાંથી હોલસેલ ભાવે મળશે। અમારું સરનામું મહાવીર કલેક્શન, માંડવી મુંદ્રા હાઈવે રોડ, ગામ નાની ખાખર, તાલુકો માંડવી, કચ્છ। પ્રોપરાઇટર હિતેનભાઈ ચુનીલાલભાઈ દેઢિયા 7039619080 8320002264। માંડવી મુંદ્રા હાઈવે રોડ, ગામ બિદડા, તાલુકો માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 7039619080।